1989 થી સુરત સંસદીય મતક્ષેત્ર ભાજપ હસ્તક રહ્યું છે. 1989 થી 2004 સુધી કાશારામ રાણાનો એક હતો દબદબો અસીસ પર રહ્યો. છેલ્લી બે ટર્મથી દર્શના જરદોશ સુરતનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2014 માં દર્શના જરદોશે કોંગ્રેસના નૈશત દેસાઈને વિક્રમજનક 5.33 લાખ મતોની સરસાઈથી જીતી બીજી વાર સાંસદ બન્યા. એક સાંસદ તરીકે દર્શના જરદોશે સારી સક્રિયતા દર્શાવી છે. સંસદના 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 135 કાર્ય દિવસની હાજરી. સંસદમાં કુલ 95% હાજરી આપી દર્શના જરદોશે 8 સેશનમાં સાંસદ તરીકે અનેક મુદ્દે બોલ્યા છે. કેટલા બિલ અને ડિબેટમાં લીધો હિસ્સો. સંસદના કુલ 8 સેશનમાં દર્શના જરદોશે કુલ 177 પ્રશ્નો કર્યા છે. કુલ 10 પૂછ્યા તારાંકિત પ્રશ્નો. સ્થાનિક કરતા દેશની સમસ્યા અને રાજ્યના મુદ્દે પૂછ્યા છે વધુ પ્રશ્નો. દેશના સાંસદોએ સરેરાશ 135 પ્રશ્નો પૂછ્યા છે, જ્યારે રાજ્યના સાંસદોએ સરેરાશ 125 પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે. સ્થાનિક મુદ્દાને લઈને ઓછા કર્યા છે પ્રશ્નો. દેશને અસર કરતા નીતિ વિષયક પ્રશ્નો, રાજ્યને અસર કરતા પ્રશ્નો, રાજ્યની કેન્દ્ર સરકાર પ્રત્યેની માંગને લઈને વધુ પ્રશ્નો કર્યા છે. દર્શના જરદોશે જે 10 તારાંકિત પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે, કુલ 167 તારાંકિત પ્રશ્નોમાં દર્શના જરદોશે કર્યા છે આ સવાલોના મુદ્દા. વૃંદાવનમાં રહેતી વિધવાઓ, સગીરની વય, બાળકો અને મહિલાઓના હક, ગુજરાતમાં એરપોર્ટનો વિકાસ, વિદ્યાર્થીઓમાં તણાવ, કેન્દ્રના અને રાજ્યના પ્રશ્નો વધુ પૂછી શું દર્શના જરદોશે આખડા કાન કર્યા સ્થાનિક સવાલો સામે? શું છે સ્થાનિક નાગરિકોના પ્રશ્નો? તાપી નદીનું શુદ્ધકરણ કરવાની, કાપડ ઉદ્યોગમાં થોડુંક ધ્યાન આપે, હીરા ઉદ્યોગમાં થોડુંક ધ્યાન આપે તો ઓટોમેટિક સુરતનો વિકાસ જલ્દી ઝડપથી વધે એવું છે. તો અત્યારે સંસદ સભ્યને ખાસ વિનંતી કરું છું કે આ માટે થોડુંક સંસદમાં ધ્યાન આપે એ મારી નમ્ર વિનંતી છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશનનો વિકાસ જેમ જેમ થાય એમ એમ અહીં અત્યારે પબ્લિક વધતું જ જાય છે, એના માટે વિકાસ વધી જાય એમ વધી રહ્યો છે. તો એરપોર્ટ અમને જલ્દી જલ્દી આપે એવી લોક માંગણી છે અમારી. સાંસદ દર્શના જરદોશે હજુ વધુ સ્થાનિક મુદ્દાઓને વાચા આપવી પડશે. આ મુદ્દાઓ સામે કર્યા છે સાંસદે આંખડા કાન. અનિયંત્રિત વિકાસ અને ઝુંપડપટ્ટીની વધતી જતી સંખ્યા, હીરા ઉદ્યોગમાં મંદી, ઔદ્યોગિક પ્રદૂષણ, સુરત નવસારી ક્વીન સિટી ક્યારે, ક્યારે સુરત બનશે સ્માર્ટ સિટી? સામાન્ય રીતે દ્રષ્ટિ મુદ્દે બહુ બોલતા દર્શનાબહેને સુરતના મૂળભૂત પ્રશ્નો બાબતે અપેક્ષા કરતા ઓછી વાચા આપી છે. સુરતના સ્થાનિક મુદ્દે સાંસદ દર્શના જરદોશ મૌન રહ્યા છે. નાગરિકોની અપેક્ષા છે સાંસદ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવે. પ્રજ્ઞેશ વ્યાસ અને મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.